સંચાલનનું કોઈ કાર્ય થઈ શકતું નથી સંચાલનના ઉદ્દેશોને સિદ્ધ કરવા અંકુશની જરૂર પડે છે સંચાલનના કોઈ બી ઉદ્દેશ સિદ્ધ કરવા હોય તો અંકુશ જોઈએ અંકુશ વગરનું ઔદ્યોગિક એકમ સારથી વગરના રથ જેવું ગણાય છે તો અંકુશ વગરનું ઔદ્યોગિક એકમ કેવું છે સારથી વગરના રથ જેવું કે સારથી જો રથની અંદર સારથી ના હોય તો એ રથનું કોઈ મહત્વ રહેતું નથી જેમ કે કૃષ્ણ ભગવાન અર્જુનના સારથી બન્યા તો જ અર્જુન જીત મેળવતો હતો એટલે સારથી જો વ્યવસ્થિત હશે તો રથ બી સારો ચાલશે અને રથમાં બેસનાર વ્યક્તિઓ પોતાની જે હેતુ છે એ સિદ્ધ કરી શકે લક્ષ્ય સુધી પહોંચી શકે એમ અહીંયા બી સંચાલનમાં અંકુશ હોય તો જ સંચાલન સારી રીતે થઈ શકે અંકુશનો મુખ્ય હેતુ ભૂતકાળમાં થઈ ગયેલી ભૂલો ભૂતકાળમાં જે થઈ ગયેલી ભૂલો અને ખામીઓ શોધી તેનું પુનરાવર્તન અટકાવવાનું છે તો એનું પુનરાવર્તન જે છે અંકુશ દ્વારા આપણે અટકાવી શકીએ કારણ કે એક ભૂલ થઈ છે જો એની ખામી શોધવામાં ના આવે ભૂલને દૂર કરવામાં ના આવે તો ભૂલો વધશે ઘટશે નહીં પણ જો અંકુશ રાખવામાં આવશે તો ફરીથી ભૂલ થશે નહીં ફરીથી ભૂલનું પુનરાવર્તન થશે નહીં મહત્વ જોઈએ દેહ સિદ્ધિમાં મદદરૂપ અંકુશ દ્વારા એકમમાં રહી રહી ગયેલી ભૂલો ખામીઓ શોધીને સુધારાલક્ષી પગલા ભરવામાં આવે છે તેને કારણે યોજના પ્રમાણે બધી જ પ્રવૃત્તિઓ આગળ વધે છે તેથી દેહ સિદ્ધિનું કાર્ય સરળ બને છે કારણ કે દેહ ક્યારે શક્ય બને કર્મચારીઓ જે કામ કરે છે એ ભૂલો કર્યા વિના કામ કરતા જ રહે તો પ્રવૃત્તિઓ પર અંકુશ ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ અને કાર્ય વિસ્તારો જેવા કે ઉત્પાદન વેચાણ કર્મચારી નાણાકીય ગુણવત્તા વગેરે પ્રવૃત્તિ અને કાર્ય વિસ્તારો પર અંકુશ રાખી શકાય છે વગેરે પ્રવૃત્તિ અને કાર્ય વિસ્તારો છે એની પર અંકુશ રાખી શકાય છે સંચાલનમાં જે અંકુશ છે કાર્ય છે તો કોઈ બી પ્રવૃત્તિ પર અંકુશ રાખી શકાય તો જ કામ વ્યવસ્થિત થાય આયોજન અસરકારક બને ત્રીજો મુદ્દો છે નિષ્ણાતોના અભિપ્રાય મુજબ આયોજન રસ્તો નક્કી કરે છે જ્યારે અંકુશ એ રસ્તે થયેલી પ્રવૃત્તિઓના વિચલનો તપાસીને સુધારવાના પ્રયત્નો કરે છે અંકુશને કારણે આયોજનના લક્ષ્યાંકો સિદ્ધ થતા હોવાથી આયોજન કેવું બની શકે સફળ બને છે ચોથો મુદ્દો પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન તો ધંધાકીય એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સાધવામાં અંકુશ પ્રક્રિયા મદદરૂપ થાય છે અંકુશને લીધે જ એકમની બધી જ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સધાય છે કારણ કે સંકલન એટલે જોડવું એકબીજા સાથે જોડાણ કરવું એ જોડાણનું કામ કોણ કરી શકે અંકુશ અને જો પ્રવૃત્તિઓ સાથે સંકલન સાધવામાં ના આવે તો એકમ ક્યારે પોતાનો હેતુ સિદ્ધ કરી શકતો નથી પાંચમો મુદ્દો જોઈએ કાર્યનું મૂલ્યાંકન એકમના અગાઉથી નક્કી કરેલા ધોરણો અથવા પ્રમાણો દ્વારા વાસ્તવિક સિદ્ધિઓનું માપ કાઢી શકાય છે અને કાર્યોનું મૂલ્યાંકન કરી શકાય છે તો જે વાસ્તવિક સિદ્ધિ છે એનું માપ અંકુશ દ્વારા કાઢી શકાય છે છઠ્ઠો મુદ્દો જોઈએ વિચલનો દૂર કરે છે તો અંકુશ એ સુધારાલક્ષી કાર્ય છે તેના દ્વારા પ્રવૃત્તિમાં રહેલા વિચલનો તપાસવામાં આવે છે અને તેના કારણો શોધીને સુધારાલક્ષી પગલા લેવામાં આવે જેથી વિચલનોનું પ્રમાણ ઓટોમેટિક ઘટે છે સત્તા સોંપણી માટે જરૂરી તો સત્તા સોંપણી માટે અંકુશ જરૂરી છે કારણ કે કર્મચારીને કાર્ય સોંપ્યા બાદ તેની પર દેખરેખ રાખવાની જવાબદારી તેના ઉપરી અધિકારીઓ ઉપર હોય છે ઉપરી અધિકારી શું કરે છે કે સત્તાની સોંપણી કરી શકે પરંતુ ઉત્તરદાયિત્વની સોંપણી કરતો નથી ઉપરી અધિકારી એના હાથ નીચે રહેલા કર્મચારી પર દેખરેખ રાખે હવે જે કર્મચારી સારું કાર્ય કરવાનો છે એને જ એ સત્તા આપશે પણ ઉત્તરદાયિત્વ આપતો નથી હવે ભૂલો નહીં શોધો આઠમો મુદ્દો છે તો અંકુશમાં તાબેદાર કે કર્મચારીઓની થયેલી કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે તેમની કામગીરી પર દેખરેખ રાખવામાં આવે છે પરિણામે અંકુશ દ્વારા તેમની જે ભૂલો છે મુશ્કેલી છે ત્રુટીઓ છે અથવા તો વિચલનો છે એને શોધી તેને દૂર કરવામાં આવે જેથી ભવિષ્યમાં તેનું ફરીથી પુનરાવર્તન કરી થઈ શકે ને એટલે કે ટાળી શકાય છે પુનરાવર્તન ના થાય નવમો મુદ્દો છે લાંબા ગાળાનું આયોજન લાંબા ગાળાની યોજનાઓના ઘડતરમાં અંકુશ મદદરૂપ થાય છે અંકુશ પ્રક્રિયાને કારણે એકમની વર્તમાન પ્રવૃત્તિ અંગેની જે માહિતી પ્રાપ્ત થાય છે તેને આધારે લાંબા ગાળાના અનુમાનો કરી શકાય છે તો લાંબા ગાળાના અનુમાનો પણ કોના દ્વારા કરી શકાય અંકુશ દ્વારા કરી શકાય છે કોના દ્વારા અંકુશ દ્વારા દોરવણીમાં મદદરૂપ અંકુશ દ્વારા દોરવણીનું કાર્ય સરળ બને છે અંકુશ કર્મચારીઓ ઉપર દેખરેખ રાખે છે અંકુશ શું કરે છે કર્મચારીઓ પર દેખરેખ રાખે તેમને પડતી મુશ્કેલીઓને જાણે છે અને તેમને કાર્ય માટે માર્ગદર્શન અને દોરવણી આપે જેથી નિર્ધારિત પદ્ધતિ એ દરેક પ્રવૃત્તિ દરેક પદ્ધતિએ એટલે કે નિર્ધારિત પદ્ધતિએ દરેક પ્રવૃત્તિ થઈ શકે દોરવણી રાખવાથી શું થાય છે કે કર્મચારીને કોઈ કામ નથી આવડતું તો એ કામ એને શીખવાડવામાં આવે કે જેથી કરીને વ્યવસ્થિત કામ કરી શકે કર્મચારીઓનું બેરોમીટર છેલ્લો મુદ્દો છે આનો નંદાકી એકમાં અંકુશ નું કાર્ય જેટલું ચોક્કસ તેટલી સંચાલનની કાર્યક્ષમતા વધારે આથી અંકુશ ને સંચાલનના કાર્યક્ષમતા માપવાનું બેરોમીટર તરીકે ઓળખવામાં આવે છે કારણ કે બેરોમીટર જે કાર્ય કરે છે એવું જ કાર્ય કોણ કરે છે અંકુશ કારણ કે અંકુશનું કાર્ય જેટલું ચોક્કસ હશે તો કાર્યક્ષમતા વધારે સારી બનશે પ્રશ્ન આપણો અંકુશનું મહત્વ હવે આપણે જોઈએ આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ છે તો આયોજન શું કરે છે યોજના ઘડે છે અને આ યોજના મુજબ કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કામ કોણ કરે છે અંકુશ જ્યાં જ્યાં આયોજન હોય ત્યાં ત્યાં અંકુશ જરૂરી છે એનાથી ઉલટું જોઈએ તો જ્યાં જ્યાં અંકુશ હોય ત્યાં ત્યાં આયોજન અગાઉથી હોય છે આમ આયોજન અને અંકુશ પરસ્પર પૂરક છે વિરોધી નથી બંનેનું સહઅસ્તિત્વ સંચાલનને કેવું બનાવી દે છે કાર્યક્ષમ બનાવે છે આમ અહીં કહી શકાય કે પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ આર ટુ સાઈડ ઓફ એ તો સંચાલન અને આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ છે પરિવર્તન સામે રક્ષણ તો ધંધાની આંતરિક અને બાહ્ય પરિબળો અસર ધંધાને કોણ કરે છે આંતરિક અને બાહ્ય પરિબળો અસર કરે છે સંચાલકો ફક્ત આંતરિક પરિબળ ઉપર જ નિયંત્રણ રાખી શકે બાહ્ય પરિબળ રાખી શકે નહીં બાહ્ય પરિબળ કેવા કે ફેશનમાં આવતું પરિવર્તન સરકારના નીતિમાં સરકારની નીતિમાં આવતું પરિવર્તન તેજી મંદી કાચા માલની અછત વગેરેમાં અંકુશ રાખી શકાતું નથી બાહ્ય પરિબળોને સમજી તે અનુસાર સુધારાલક્ષી પગલા લઈ અને આયોજન અનુસાર કાર્ય થાય તે જોવાનું કામ કોણ કરશે અંકુશ પણ બાહ્ય પરિબળને જોઈને આપણે સુધારો કરી શકીએ છીએ અને સુધારા કરવાનું કામ અંકુશ કરે એટલા માટે અંકુશ પરિવર્તન સામે રક્ષણ મેળવી શકે આમાં આયોજન અને અંકુશ પરિવર્તનો સામે રક્ષણ પૂરું પાડે છે ત્રીજો મુદ્દો જોઈએ આપણે અંકુશ માટે આયોજન પૂર્વ સરદ છે તો ધંધાકીય એકમના દેહ સિદ્ધ ધંધાકીય એકમનો દેહ સિદ્ધ કરવા યોજનાઓ ઘડવાનું કાર્ય આયોજન કરે છે કારણ કે આયોજન વિના કોઈ એકમ સિદ્ધ થઈ શકે નહીં યોજનાઓ મુજબ કામ થાય છે કે નહીં જોવાનું કામ કોણ કરશે અંકુશ અંકુશના કાર્યમાં આયોજનના ધોરણો સાથે કામગીરીના પરિણામોને સરખાવામાં આવે અને વિચલનો જણાતા એમાં સુધાર લક્ષી પગલા લેવામાં આવે છે આમ અંકુશ ના કાર્ય માટે આયોજન એ પૂર્વ શરત છે કારણ કે આયોજન હોય તો જ અંકુશ થઈ શકે એટલા માટે તો કહેવામાં આવે છે કે અંકુશ એ આયોજનની પૂર્વ છે અને આયોજન અંકુશ એક સિક્કાની બે બાજુ છે ચોથો મુદ્દો જોઈએ આપણે આયોજન એ અંકુશનો જન્મદાતા છે આયોજન એ અંકુશનો શું છે જન્મદાતા આયોજનને કારણે અંકુશના કાર્યનો જન્મ થાય છે આયોજનમાં નક્કી કરેલી પ્રવૃત્તિ પર અંકુશ રાખવામાં આવે છે તેથી આયોજન વગરનું આયોજન વગર અંકુશનું કાર્ય ક્યારેય અસ્તિત્વમાં આવી શકે નહીં આ હકીકત આ હકીકતને ધ્યાનમાં રાખીને આયોજનને અંકુશના જન્મદાતા તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન તમારે ત્રણ માર્ક્સની અંદર પૂછાય શકે આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ એમાં આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ છે પરિવર્તન સામે રક્ષણ આયોજન મેળવી શકે છે અંકુશ માટેની આયોજનની એક પૂર્વ શરત છે અને આયોજન એ અંકુશનો જન્મદાતા છે